હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડ્રગ માફિયાઓ માટે જાણે કે ગુજરાતના રસ્તા સરળ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। જે રીતે મોરબીમાંથી ડ્રગ પકડાયું છે તે મોરબી ડ્રગ મામલે ડીજીપી આશીષ ભાટિયાનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં ડ્રગ પહોંચાડવાનું કાવતરું યુએઈમાં ઘડાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ઘરમાં દરોડા પાડી 120 કિલો ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું હોવાનું ડીજીપી આશીષ ભાટિયાએ જણાવ્યું છે। ડ્રગની કિંમત 600 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। 600 કરોડ રૂપિયાનું ડ્રગ ઝડપાયું હોવાની માહિતી સામે આવી રહી છે। ત્રણેય શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। ડ્રગ સલાયામાં ઉતાર્યા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું। ડીજીપી આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ કરી અને માહિતી આપી હતી। ડ્રગ સલાયામાં ઉતાર્યા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું। ડ્રગ ઘુસાડવાનો મુખ્ય ભેજાબાજ પાકિસ્તાનનો જાહીર બલોચ હોવાનું સામે આવ્યું છે। ગુલામ ભાગડ અને જબ્બારનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। તે સાથે જ અહીંયા ઓક્ટોબર 2021માં દરિયાઈ માર્ગે ડ્રગ ગુજરાત લાવવામાં આવ્યું હતું। દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે। ડ્રગ આફ્રિકા મોકલવાનું હતું પરંતુ ગુજરાતમાં મોકલાયું હોવાની માહિતી ડીજીપી આશીષ ભાટિયાએ આપી છે। ડ્રગ આફ્રિકા મોકલવામાં આવનાર હતું પરંતુ એ ડ્રગ ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે। ગુજરાતનું દરિયા કિનારો પાકિસ્તાનથી નજીક હોવાથી ડ્રગની હેરાફેરી કરવામાં આવી રહી છે। ડીજીપી આશીષ ભાટિયાએ જે નિવેદન આપ્યું હતું તે માહિતી નિર્માણ ન્યૂઝ આપ સુધી પહોંચાડી રહી છે। તો ડ્રગની હેરાફેરી માટે ભારત એ ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે। મોટાભાગનું ડ્રગ ભારત થઈ અને વિદેશ મોકલવામાં આવતું હોય છે તે વાતનો ઉલ્લેખ ડીજીપી આશીષ ભાટિયાએ તેમના નિવેદનમાં કર્યો હતો। આ સાથે જ આશીષ ભાટિયાએ તેમ પણ કહ્યું હતું કે ડ્રગ નેટવર્કના આકાઓને બક્ષી દેવામાં નહીં આવે। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા બ્રિજેશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। જી બ્રિજેશ, જી જણાવું કે જે પ્રમાણે અગાઉ પણ જે ડ્રગ્સ છે તે પકડવામાં આવ્યું હતું ગુજરાતમાં, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં લગભગ 120 કિલો જેટલો જે જથ્થો છે તેને પકડવામાં આવ્યો છે। મોરબી માળિયા ખાતેથી આ જે ડ્રગ્સનો જથ્થો છે અંદાજિત 600 કરોડનો જે જથ્થો છે તે પકડવામાં આવ્યો છે। ખાસ કરીને ETS દ્વારા આજે પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી અને સાથે જ અલગ અલગ જગ્યાએ જે ગુજરાતમાં પાકિસ્તાનથી ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે તેના ડ્રગ્સ માફિયાઓને અત્યારે પકડવામાં આવી રહ્યા છે। 3 જેટલા જે આરોપી છે તેને પકડવામાં આવ્યા હતા। ખાસ કરીને જે જથ્થાની જો વાત કરીએ તો પાકિસ્તાનથી જે કહી શકાય કે ગુજરાત લાવવામાં આવ્યો હતો, અને સાથે જ આ જે કન્સાઇનમેન્ટ છે તે અગાઉનું જે કન્સાઇનમેન્ટ એટલે કે અગાઉ જે ડ્રગ્સ પકડ્યું હતું તેનેથી અલગ છે, સાથે જ તેના આરોપીઓ અને અત્યારના જે આરોપીઓ છે તે બિલકુલ અલગ અલગ છે, અને અત્યારે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે જે ઇન્ટરનેશનલ જે ડ્રગ્સ માર્કેટ છે ખાસ કરીને ત્યાં આગળ આ પહોંચાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કહી શકાય કે 3 જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓને અત્યારે ઝડપી લેવામાં આવે છે, અને સાથે જ જે હજુ તેમની પૂછપરછ અને ખાસ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે કે ક્યાંથી કઈ રીતે કન્સાઇનમેન્ટ હતું અને સાથે જ ઇન્ટરનેશનલ માર્કેટ ક્યાં સુધી તે પહોંચાડવામાં આવશે। તો આ તમામે તમામ જે ડ્રગ્સ જે અંદર ઘૂસાડ્યું છે તે તમામે તમામ જે 3 આરોપી છે તેને ઝડપી પાડીએ છીએ, અને ખાસ કરીને 600 કરોડનો જે જથ્થો છે તે પણ ETS દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। જી જી બિલકુલ બ્રિજેશ, ખાસ કરી અને ડીજીપી આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી અને સાથે એમ પણ કહ્યું છે કે ડ્રગનો કારોબાર કરનારા લોકોને અહીંયા બક્ષવામાં નહીં આવે, આવનારા સમયમાં કેટલી કડક રીતે કામગીરી થાય તેવી શક્યતાઓ લાગી રહી છે। જી મરીન પોલીસ અને ખાસ કરીને તમામ જે ગુજરાત પોલીસ છે મરીન પોલીસ છે ત્યાં આગળ પણ અલગ અલગ જે મરીન સિક્યુરિટી વધારવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે, અને સાથે જે માછીમારો છે ખાસ કરીને તેના ઉપર પણ નજર રાખવામાં આવતી છે। કહી શકાય કે જે પ્રમાણે પાકિસ્તાનથી ગુજરાતમાં
ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે અને સાથે અહીંયાથી તેઓ જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે ડ્રગ્સ લઈ જતા હોય છે ત્યારે આવા તમામે તમામ જે ડ્રગ્સ માફિયાઓ છે તેને હવે બક્ષવામાં આવશે નહીં. સાથે જ અત્યારે જે પ્રમાણે જે આ બીજું કન્સાઇનમેન્ટ છે તે પકડવામાં આવ્યું છે અને સાથે વાત કરીએ તો અલગ અલગ રીતે જે આરોપીઓ આની સાથે સંકળાયેલા છે, અત્યારે ત્રણ આરોપીની જ્યારે ધરપકડ કરી છે, વધુ તેમની પૂછપરછ કરવામાં આવશે અને જે પ્રમાણે આ ડ્રગ્સનો જે વેફલો છે તે તેના ઉપર સખત જે કહી શકાય કે તેના આરોપીઓ ઉપર કાર્યવાહી ગુજરાત પોલીસ કરશે. જી બિલકુલ બ્રિજેશ, સાથે સાથે અહીંયા સ્થાનિકોની સંડોવણી હોવાની પણ માહિતી અહીંયા ડીજીપીએ આપી હતી. સ્થાનિકો રૂપિયાની લાલચે ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની વાત પણ અહીંયા તેઓએ કરી હતી ખાસ કરી, અને સ્થાનિકોની કેટલી ભૂમિકા જોવા મળી રહી છે અને હવે આવનારા સમયમાં તેમની પર પણ કેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે. હજી આ ત્રણેય જે આરોપી પકડાયા છે તે અગાઉ પણ ઘણા રાયોટિંગના કેસમાં પણ પકડાઈ ગયા છે અને સાથે જ અલગ અલગ રીતે તેઓ જે કહી શકાય કે ડ્રગ્સના કે જે માફિયાઓ છે તે સ્થાનિકોને સાથે રાખીને પોતાની જે કન્સાઇનમેન્ટ છે, જે ડીલ હોય છે તે ઇન્ટરનેશનલ માર્કેટમાં કરતા હોય છે. તો સ્થાનિકો ઉપર પણ ગુજરાત પોલીસ છે કડક નજર રાખશે અને સાથે સ્થાનિકો જે આ બધા કારોબારમાં સંડોવાયેલા છે, સ્થાનિક આરોપી જે સંડોવાયેલા છે તેના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જી ધન્યવાદ બ્રિજેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો ખાસ કરી અને મોરબીથી જે મોટા પ્રમાણમાં ડ્રગ ઝડપાયું છે તે મામલે ડીજીપી આશીષ ભાટિયા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી અને આ સાથે જ કહી શકાય કે તમામ ચોંકાવનારી બાબતોનો ઘટસ્ફોટ થયો હતો. ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવાનું કાવતરું યુએઈમાં ઘડાયું હોવાની માહિતી સામે આવી રહી છે. ડ્રગ્સની હેરાફેરી માટે ભારત જે છે તે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યું છે. મોટાભાગનું ડ્રગ ભારત થઈ અને વિદેશ મોકલવામાં આવતું હોય છે. ડ્રગ નેટવર્કના આકાઓને નહીં છોડવામાં આવે તે ચીમકી પણ અહીંયા આશીષ ભાટિયાએ ઉચ્ચારી છે, ત્યારે આવનારા દિવસોમાં વધુ કડક રીતે ડ્રગ માફિયાઓ સામે કાર્યવાહી થાય તે શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તો મોરબી ડ્રગ મામલે ડીજીપી આશીષ ભાટિયાએ નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં ડ્રગ પહોંચાડવાનું કાવતરું યુએઈમાં ઘડાયું હોવાનું સામે આવી રહ્યું છે. ડ્રગની જે કિંમત છે 600 કરોડ રૂપિયા સામે આવી રહી છે. ત્રણેય શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. ડ્રગ આફ્રિકા મોકલવાનું હતું પરંતુ ગુજરાત મોકલવામાં આવ્યું હતું. ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાનથી નજીક હોવાથી ડ્રગની હેરાફેરી વધી રહી હોવાની વાત ડીજીપી આશીષ ભાટિયાએ કરી હતી. વધુ એક વખત ગુજરાતના યુવાનોને ડ્રગના રવાડે ચઢાવવાના પાકિસ્તાનના કાવતરાનો અહીંયા પર્દાફાશ થયો છે. એક પોલીસનું મોટામાં મોટું સીઝર જે છે એ થયું છે. કુલ 120 કિલો હિરોઈન પકડાઈ છે. માર્કેટમાં 100 કરોડ થાય છે. તો એ મટીરિયલ જે છે હિરોઈન પાકિસ્તાનથી આવી હતી, તો IMBL પાસેથી આ લોકો લઈને આવ્યા હતા. અને આ જે માલિયા મિયાણાના જે ગામ છે જિંજુડા, એના ત્યાં શમસુદ્દીન હુસેન મિયા સૈયદ એના ઘરમાં રેડ કરવામાં આવી તો આ 120 કિલો હિરોઈન મળી આવેલ છે. હવે એમાં જે કાવતરા છે એ યુએઈમાં ગણવામાં આવેલા અને ત્યાં આ સોમાલિયન કેન્ટીન છે એ જગ્યા આ લોકો વિસ્તારમાં બેસીને કાવતરા કર્યા હતા. અને પછી બશીર બલોચ એ અગાઉ DRIએ 2019માં કેસ કર્યા હતા. 227 કિલો 2019માં કેસ થયા છે. એની અંદર એ હજી વોન્ટેડ છે. એ પાકિસ્તાનમાં રહે છે અને એની આ કોન્સ્પિરેસી હતી
અને અહીંયા જે છે જે પકડાયા છે મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર જોડિયા આ જામનગરના છે જોડિયા ગામના અને એ પણ નોટોરિયસ વ્યક્તિ છે એ સલાયાના છે અત્યારે રાઇટિંગ કેસ એના ઉપર છેલ્લે જે પોલીસ સાથે પ્રોબ્લેમ થયું હતું સલાયામાં એની અંદર એ ઇન્વોલ્વ હતો અને ત્રીજો જે છે શમસુદ્દીન હુસેન મિયા સૈયદ જિંજોડાના એ ત્રણેય જણા જે છે ધરપકડ થઈ ગયેલી છે અને 120 કિલો હિરોઈન બરામદ થઈ ગઈ છે અને આગળની જે કાર્યવાહી છે એ અત્યારે ચાલુ છે એમાં ટોટલ ઓક્ટોબર 2021માં આ જે છે ડિલિવરી લેવામાં આવેલ હતી અને પહેલાં સલાયામાં રાખવામાં આવેલ હતું અને પછી ત્યાંથી આ જિંજોડા ગામમાં શિફ્ટ કરવામાં આવેલું શમસુદ્દીનને રાખવા માટે આપવામાં આવેલ હતું ઓરિજિનલી આ જે મટીરિયલ છે એ ઝાહિદ બશીર મેં કીધું જે પાકિસ્તાની સ્મગલર છે એ ત્યાં આફ્રિકન કન્ટ્રીમાં કોઈમાં મોકલવાની પ્લાનિંગ હતી પછી પ્લાનિંગ ચેન્જ થઈ અને આ બાજુ ઇન્ડિયા બાજુ લઈને આવ્યા અને ડિલિવરી જે છે એના કોઓર્ડિનેટ્સ વગેરે અવેલેબલ છે ત્યાં ડિલિવરી થઈ એ ત્યાંથી પછી સલાયા લઈને આવેલા અને સલાયાથી જે છે એ શિફ્ટ થયા જિંજોડા અને એ અત્યારે પકડાઈ ગયા છે એમાં ફર્ધર અરેસ્ટ પણ જે છે એ થવાની શક્યતા છે એમાં જે મુખ્તાર હુસેન મેં કીધું જે નોટોરિયસ વ્યક્તિ છે એ પાકિસ્તાન મેરીન સિક્યોરિટી એજન્સી વચ્ચે એમને એક વખત પકડ્યા હતા પણ પછી બોટ કંઈ ખરાબ થઈ હતી એમ બતાવીને પછી ત્યાંથી નીકળી ગયા હતા અને એ વ્યક્તિ નોટોરિયસ છે અને આ રીતે આ ગુલામ ભાગડ પણ જે છે એ પણ નોટોરિયસ વ્યક્તિ છે એના ઇન્ટરનેશનલ સ્મગલર વગેરે સાથે સંપર્ક છે એટલે હવે આ લોકોની ધરપકડ કરી રિમાન્ડ વગેરેની કાર્યવાહી થશે અને ફર્ધર પૂછપરછ જે છે આગળ થશે અને પૂછપરછમાં આગળ જે કંઈ લિંકેજીસ છે એ રિવીલ કરવામાં આવશે અને સાથે સાથે અન્ય જે લોકો સંડોવાયા હોય એના વિરુદ્ધ જે છે એ કાર્યવાહી કરવામાં આવશે. બે મહિનાથી કન્સાઇનમેન્ટ અહીંયા હતું તો ગુજરાતમાં અને ઇન્ડિયામાં બીજે આગળનું કંઈ રિલીઝ કર્યું હોય કે કંઈ જતું રહ્યું હોય એવું કંઈ તપાસમાં મળ્યું નહીં. એ જે અત્યાર સુધીની છે એમાં ટોટલ આટલું કન્સાઇનમેન્ટ આવેલું છે અને તમામે તમામ કન્સાઇનમેન્ટ જે છે એ પકડી પાડવામાં આવેલ છે. ટોટલ 120 કિલો છે અને 600 કરોડ રૂપિયાની કિંમત થાય છે. હવે એ આ લોકોને જ્યારે આપણે પૂછપરછ ફર્ધર કરીશું ત્યારે ખબર પડશે. એક બે પ્લેયર એની અંદર હજુ પકડવાના બાકી છે. આ તો ગુજરાત મુખ્તાર પણ પકડવાના બાકી છે. હા, એ બી ગુજરાતનો છે. ગણવામાં આવેલ હતી અને આ રીતે બોટ મારફતે મટીરિયલ જે છે પાકિસ્તાનથી પછી મોકલવામાં આવેલ હતા અને જે નેશનલ IMBL છે એની પાસે ડિલિવરી લેવામાં આવેલ અને ઓક્ટોબર 2021માં ડિલિવરી લઈ લેવામાં આવેલ અને સલાયામાં માલ રાખવામાં આવેલ અને પછી ત્યાંથી જે છે એ જિંજુવાડામાં શિફ્ટ કરવામાં આવેલ. થોડા ટાઈમથી જે સીઝર્સ અહીંયા થઈ રહ્યા છે આપ જાણો છો કે પાક એજન્સીઝ પાક જે છે હિરોઈનના જે કાર્ટેલ વગેરે છે એ લોકો પાકિસ્તાનથી સ્મગલિંગ ઇન્ડિયામાં કરે છે અને નજદીકમાં નજદીક જે છે આપણા જખાઓ અને આ વિસ્તાર ગુજરાતના પોર્ટ એ લોકોને શરૂ પડે છે. પણ અત્યાર સુધી મને આપણે બતાવતા ગર્વ થાય છે કે જેટલા બી એ લોકોએ કન્સાઇનમેન્ટ મોકલ્યા તમામે તમામ કન્સાઇનમેન્ટ ગુજરાત પોલીસે પકડી પાડેલા છે. કોઈ પણ કન્સાઇનમેન્ટ અહીંથી બહાર લઈને જઈ શક્યા નથી અને આના તમામ આરોપીઓ જે છે એ અત્યારે કોઈના મારફતે સંપર્કમાં આવ્યા હતા કે પછી ડાયરેક્ટ એમની સાથે સંપર્કમાં હતા. આપને ખ્યાલ હશે કે ભાઈ આ લોકોના સગાવાલા પણ એ બાજુ જે છે
તો એ રીતે પણ સંપર્ક હોઈ શકે, અને યુએઈમાં અવર જવર રહેતી હોય છે તો ત્યાં મિડલ ઇસ્ટ મારફતે પણ આ લોકોનો સંપર્ક એકબીજા સાથે થઈ શકે. નજદીક પડે છે, એ સસ્તું પડે છે, કારણ કે આપણે લગભગ 25,000 જેટલી આપણી બોટ છે, ફિશિંગ બોટ્સ જે આ આખા વિસ્તારમાં અપ્લાય કરી રહી છે, અને એ આ બાજુ ફિશ પકડવા માટે જાય છે, ત્યાંથી પણ ફિશ પકડવા માટે ઇન્ડસ જે બેસિન છે એમાં ફિશ પકડતા હોય છે, એટલે એમાં ડિટેક્ટ કરવાનું જે છે સહેલું નથી હોતું, અને એમને એકદમ નજદીક પડે છે. ત્યાંથી કરાચીથી નીચે આપણે એમના જે બંદર વગેરે છે ત્યાંથી લગભગ 50-60 નોટિકલ માઇલ આપણે જોઈએ તો IMBL સીધા આવી જાય, પછી 30-40 નોટિકલ માઇલ આ બાજુ આવીએ તો ગુજરાત આવી જાય, એટલે એમને કન્વિનિયન્ટ છે. सर पहले भी ये रूट से आया हुआ माल पकड़ा गया है, जैसे हमने 5 किलो पहले जामसदा से पकड़ा था, उसके बाद एक 500 की जो केजी का पूरा कंसाइनमेंट कार आया था जिसमें पंजाब की डिलीवरी थी, सिमरनजीत सिंह था सर, वो कंसाइनमेंट पकड़ा गया उसके बाद भी ये रूट यूज किया, हाउ डू यू एक्सप्लेन दैट? ये अफगानिस्तान में जो है वो अफीम की काफ़ी खेती है और हीरोइन का प्रोडक्शन है, तो वो जितना माल उनको वो निकालने की पूरी पूरी कोशिश करते हैं, वो वहाँ से नॉर्थ में भी जाता है, वहाँ से साउथ में भी जाता है, वहाँ के स्मगलरों को आगे की कोई ये नहीं होती, लेकिन उन लोगों को किसी भी तरह से वहाँ से मटेरियल निकालना होता है, तो इस तरह से जो है और ये ट्रेडिशनल स्मगलिंग रूट है, तो उस हिसाब से इसका ये लोग उपयोग करते हैं. उसके अलावा बॉर्डर में दूसरी जगह का भी इस्तेमाल होता है, अभी आप देख रहे हैं कि नवाशिवा पोर्ट और दूसरे पोर्ट्स पे कायदेसर के कंटेनर के अंदर भी माल आ रहा है, वहाँ प्रोडक्शन काफ़ी है, तो उस हिसाब से उनके पास जितने भी चैनल अवेलेबल हैं वहाँ से वो लोग निकालने की कोशिश कर रहे हैं. पूछवानी बात ये कि आज ड्रग्स नो जत्थो जो आवे छे એ અગાઉ પણ પોરબંદર વખતે એવી જાહેરાત કરાઈ હતી કે શ્રીલંકા જતો તો શ્રીલંકા ના પહોંચી શક્યો એટલે ભારત આવ્યો, આ આફ્રિકા જતો તો આફ્રિકાના જોયો ભારતમાં, એટલે આવો કોક જ જથ્થો કે પછી ભારતમાં ઘૂસણખોરી માટેની પણ ઇનપુટ્સ મળે છે કે ડ્રગ્સ આવે છે ભારતમાં, એટલે ભારતમાં આવીને અને પછી અહીંથી બીજે રાજ્યોમાં દાખલા તરીકે આ 300 કિલો જે DRIએ પકડ્યું તો એ અહીંથી બીજા બહારગામ બીજા દેશોમાં જ જવાનું હતું, મતલબ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે, ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે જ હતું. લોકલ કન્ઝમ્પશન તો બહુ ખૂબ જ ઓછા પ્રમાણમાં હિરોઈનનો ઉપયોગ થાય, મોટા ભાગે જે છે એ દાખલા તરીકે આપણે છેલ્લે જે દેવભૂમિ દ્વારકા પકડ્યા તો એ બોમ્બેના જે છે વ્યક્તિ પકડાયા હતા, બોમ્બેમાં લઈ જતા હતા, 17 કિલો ત્યાં પકડાયા, અને બાકી પછી એની પૂછપરછમાં રેડ થઈ તો પછી સલાયામાં પકડાયા, એટલે બોમ્બે ડિલિવરી એ લોકો લઈ જતા. મરીન પોલીસ સ્ટેશનની જે વાત છે કે બોટો આપેલી છે પણ સ્ટાફ નથી, કોંગ્રેસે પણ એવો આક્ષેપ કર્યો હતો, તો હવે એના માટે કે સરકારે કોઈ અથવા તો પોલીસ વિભાગે કોઈ પહેલ કરી છે કે હવે પોલીસ પેટ્રોલિંગ દરિયાઈ કાંઠે સારું રહે અને આ ડ્રગ્સનો જથ્થો ના આવે એની સ્થિતિ સુધાર આવશે? પેટ્રોલિંગ જે છે ત્યાં સતત થાય છે, અને અત્યારે આઉટસોર્સથી બીજા જે ખલાસીને બીજા લેવા માટે જે કંઈ વેકેન્ટ પોઝિશન્સ છે એ ભરવા માટે સરકારને મંજૂરી પણ આપવામાં આવે છે, અને એની પ્રક્રિયા પણ, ભરતી કરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે, અને જે અગાઉના અમુક લીધા હતા જે છૂટા કર્યા હતા એને પણ પાછા લેવા માટે એ પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ. લોકલ આરોપી અનેક વખત પકડાય છે, વિદેશમાં બેઠેલા આરોપીઓ સુધી ગુજરાત પોલીસ ક્યારે પહોંચશે કે પહોંચાશે કે નહીં પહોંચાય? એટલે એમાં પછી જે આરોપી બહારના હોય એના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ વગેરેની કાર્યવાહી થતી હોય છે, અને એ પ્રમાણે આગળ કાર્યવાહી થાય છે, અને ઘણા કેસોમાં NIA જે છે એ કેસ લેતી હોય છે, એ લોકો આગળના એંગલ જે છે એ લોકો ટ્રેસ કરતા હોય છે. દાખલા તરીકે આ સિમરનજીતસિંહ માન છે એ ત્યાં કેનેડિયન નેશનલ છે, પણ ઘણા ટાઈમ પછી એ ઇટલીમાં પકડાયા, અત્યારે એ રોમમાં અત્યારે જેલમાં છે, એટલે એ પ્રમાણે સતત એક્ટિવિટી રહે છે, અને રેડ કોર્નર નોટિસ થી પકડાયા છે, પછી એક્સ્ટ્રાડિશન ની આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ. સર, હાઉ મચ ડ્રગ ઇઝ બીંગ કન્ઝ્યુમ ઇન ગુજરાત? વોટ ઇઝ ધ એસેમ્બલી? એ ટોટલ તો મતલબ
કેન કેલ્ક્યુલેટ એનસીબી લોકલ આરોપીને લાલચ શું આપવામાં આવતી છે કે ભારતીય થાય એ આ લોકો સાથે જોડાઈ જતા છે એટલે એ લોકોના તો જે મેઇનલી પ્રોફિટ માટે એ લોકો કરતા હોય છે એમને પૈસા મળે કારણ કે લોકલ માર્કેટમાં કિંમત ઓછી હોય ઇન્ટરનેશનલ માર્કેટમાં એની 10 times 100 times કિંમત થઈ જતી હોય છે એટલે એ જે લુક્રેટિવ બિઝનેસ છે એના માટે જ આ લોકો કરતા હોય છે કે કેન એઝ્યુમ સરહદ પર મોટર ઉપર દરિયા કિનારે છૂટક જે પેકેટો કે વચ્ચે મળેલા કે આ જમીનમાં દરિયા કિનારે કંઈ દરબેલા હોય એ માલ નીકળતો હોય સમય અંદર એવું કે બિલકુલ છે કે એની તપાસ કરી રહી છે હા એટલે એ તો જ્યારે કોઈ એજન્સી પાછળ પડે અને પછી એમાં બોટ ભાગે તો એ લોકો ઘણી વખત નાખી દેતા હોય છે પાણીની અંદર અને એ પછી શોરમાં ઘણી વખત આવી જતું હોય છે તો એના કેસ રજીસ્ટર થાય છે પછી આગળ કાર્યવાહી એની થતી હોય છે સલાયા મેં ડ્રગ્સ કાફી સમય તક થા અક્ટોબર મેં આને કે બાદ સલાયા મેં થા તકરીબન એક મહિને તો યે ભાગડ કે પાસ મેં થા કે ઓર કિસી આરોપીઓ કે યહાં પર છુપા કે રખા નહીં ઇની લોગો ભાગડ કે પાસ મેં થા और सर जो यूएई में जो बैठक हुई थी मीटिंग हुई थी उसमें ये जो पकड़े गए आरोपी हैं वो भी शामिल थे या और आरोपी शामिल थे उसमें नहीं इसमें और आरोपी वो मीटिंग में शामिल होने वाले आरोपी अलग हैं पकड़े गए हैं वो अलग वो अभी कार्रवाई उनकी अभी कर रहे हैं सर कैन वी अज्यूम गुजरात इज नाउ बिकम अ ट्रांजिट रूट नहीं गुजरात तो बरसों से ट्रांजिट रूट रहा ही है लेकिन अभी जो जितने भी मटेरियल आ रहा है वो सबकी जो है हम लोग चूंकि एजेंसी एक्टिव है तो कार्रवाई पकड़ने की हो रही है और सारा मटेरियल पकड़ा जा रहा है इसलिए बाहर कोई मटेरियल अभी जा पा नहीं इस मटेरियल जस्ट व्हाट वाज मेंट फॉर नॉर्थ गुजरात एंड अदर प्लेसेस नॉर्थ इंडिया एंड अदर प्लेसेस हां जी सो अर्लियर इट वाज इनएक्टिव वी कैन अज्यूम दैट राइट नाउ द पुलिस इज एक्टिव सो अर्लियर इट वाज इनएक्टिव प्रेजेंटली दे आर मोर एक्टिव सर ये आउटसोर्स करने की जो बात है जिनको आप लेने की बात कर रहे हैं तो वो जो है वो उनके ऊपर क्या इतना भरोसा किया जा सकता है इतनी बड़ी सिक्योरिटी हाँ उसमें से काफी एक्स सर्विसमैन होते हैं सब एक्स नेवी के रहते हैं और उनको उसमें काफी आवड़त रहती है क्योंकि ये टेक्निकल सब्जेक्ट है तो उस हिसाब से उनको लेते हैं तो वो अच्छा काम करते हैं सर मरीन पुलिस का अभी क्या अभी डेवलपिंग इट और वही नहीं मैरिन पुलिस स्टेशन और मैरिन टास्क फोर्स का आपको मालूम है कि खड़ी की गई है उसमें एसटी है कि ऑफिसर्स रखे गए हैं उनके कंस्ट्रक्शन चालू है उनके ऑफिस की कंस्ट्रक्शन चालू है नया नया इक्विपमेंट वगैरह उसमें खरीदा जा रहा है और उसके अलावा जो फेज़ टू अभी पूरा है नई बोट लेने की भी कार्रवाई चल रही है गवर्नमेंट ऑफ इंडिया में फेज़ थ्री हमने कोस्टल सिक्योरिटी प्लान का वो भी भेजा है ગુજરાતમાં ડ્રગ્સ પર પોલીસની વધુ એક સ્ટ્રાઇક સફળ સાબિત થઈ છે મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઇન ઝડપાયો છે દ્વારકા બાદ હવે મોરબીમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે એક અંદાજ પ્રમાણે 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઇન હોવાનું કહેવાય છે મોરબીના ઝીંઝુડામાં એટીએસ અને એસઓજીનું સફળ ઓપરેશન મોડી રાત્રે પાર પાડવામાં આવ્યું છે કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 4 સેક્શનની અટકાયત કરાઈ છે દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરાઈ છે જેમાં 2 મકાનમાં તપાસ કરાતા મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાયો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ડ્રગ્સ મામલે કડક કાર્યવાહીના આદેશ કરાયા છે એટીએસ અને મોરબી એસઓજીએ નવલખી પોર્ટ પાસે આવેલા ઝીંઝુડા ગામમાં દરોડા પાડીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અમે રાતે આવ્યા તો અમે જોયું અહીંયા બહુ બધી પોલીસો હતી બહુ શોર શરાબો થતો હતો અમને આઈડિયા નહોતા પણ અત્યારે અમને ખબર પડી કે આવું આવું કાંક બનાવ બન્યો છે એ શોર ખબર નથી હજી પણ પોલીસ બહુ છે સવાર રાતની અમે કાલે 5 વાગે આવ્યા 4-5 વાગે આવ્યા નહીં પછી અમે આ બનાવ 7 વાગ્યાની આસપાસની ગણતરી છે 7 વાગે અમે આ બધું થોડુંક જોયું અહીંયા શોર શરાબો ને પોલીસ ને આ બધું સાંજના બાથરૂમ જેવા ડબલું લઈને જતો હતો સાંજે 8 વાગે ગાડી જોઈ હતી પોલીસની બાકી હું બાજુમાં જોઉં છું ઘર છે અને પછી અમે તો 7 વાગે જમી લઈએ અને જમ્યા પછી 7-8 વાગે ને એ ઊંઘી જઈએ કે શું થયું કે શું છે કે શું નથી એ અમને કાંઈ ખબર છે નહીં હવે અહીંયા બધા માણસ જ હોય ને કીધું મહેમાન તો આવે જ ને બધા એટલે મહેમાન છે બીજું કાંઈ આપણે કાંઈ એમાં કાંઈ જાણ
નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહ પહેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. હવે પોલીસને વધુ એક સફળતા મળી છે. પાંચ દિવસ પહેલા જ્યારે દ્વારકામાં ડ્રગ્સ પકડાયું ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પર સ્ટ્રાઇક કરવા બદલ પોલીસની કામગીરીની વખાણ કર્યા હતા અને સાથે જ ડ્રગ્સ માફિયાઓની આકરી ચેતવણી આપતા કહ્યું કે ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો પર પોલીસની નજર છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. ગુજરાત પોલીસ દ્વારા કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે મોરબીના જે ઝીંઝુડા ગામ છે, માળિયા વિસ્તારના અને દરિયાઈ પટ્ટી નજીક આવેલું છે આ ગામ, ત્યાં વાત કરવામાં આવે તો તે મોરબી એટીએસ છે તેમના દ્વારા કહી શકાય કે ગઈકાલ રાત્રે રેડ પાડવામાં આવી હતી અને રેડ દરમિયાન કહી શકાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો ડ્રગ્સનો જથ્થો પકડાણો તો વાત કરવામાં આવે. હાલમાં જે મોરબી એટીએસ અને જે મોરબી સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા હાલ વાત કરવામાં આવે તો ઝીંઝુડા ગામે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો આ કાર્યવાહી દરમિયાન હાલમાં વધુ પ્રમાણમાં ડ્રગ્સ મળે અને આ કોણ કોણ છે આમાં સામે તે દિશામાં હાલ સ્થાનિક પોલીસ અને એટીએસ તપાસ કરી રહી છે. મિલન નાનક, ગુજરાત ન્યૂઝ, મોરબી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ.